નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 9મી સપ્ટેમ્બર 2014 મંગળવાર, ભાદરવા સુદ પૂનમ છે. આજે પૂર્વશાઢા નક્ષત્ર અને કુંભ રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે મેષ રાશિના જાતકોને પોતાના નાના નાના કામકાજમાં જ વ્યસ્તતા અતિ વધી જાય, નાની નાની ખટપટો પણ વધે તેવા સંજોગો સંભવિત છે. માનસિક થાકની લાગણી પણ આજે અનુભવમાં વધુ આવે તેવું પણ સંભવિત છે. હાડકાની કે કમરની તકલીફથી આજે જરા તકેદારી રાખવી, વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ કાળજી રાખવી જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી જોખમથી દૂર રહેવું જરૂરી છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજના દિવસે તમે કંઈ પણ કામ કરો એમાં સમય અને સંજોગોનો વ્યય ધાર્યા કરતાં વધુ થાય તેવા સંજોગો સંભવિત છે. થોડીક માનસિક વિટંબણા પણ સહન કરવી પડે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં પણ અણધારી વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ આજે ધાર્યા કરતા વધુ રહે. કોઈ નવીન કામનું આયોજન થાય. મિલન મુલાકાતમાં આજે તમારા મનની વાત રજૂ કરવાની તક મળે. ધાર્યા કામમાં સફળતા પણ વધુ મળે તેવી સંભાવના છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તેવા લોકોએ જો પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત કરે તો વધુ યોગ્ય છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. કોઈક જગ્યાએ મુસાફરી પણ થાય, ધાર્મિક કામનું આયોજન પણ થાય તેવી પણ સંભાવના છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ કામ કરો તો લાભ સંભવિત છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે કર્ક રાશિના જાતકોને પોતાના કંઈ પણ કામકાજમાં સમય અને સંજોગોનો વ્યય વધુ થાય. આજે ખટપટના ભોગ ન બનાય તેનું ધ્યાન રાખવું. વાહન ધીમેથી ચલાવવું. આજના દિવસે પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવું. મનમાં થોડીક અશાંતિ રહે પરંતુ કામકાજમાં રચ્યા પચ્યા રહેવાથી તમારો દિવસ એકંદરે શાંતિથી પસાર થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. મોસાળ સંબંધી કંઈક નવીન વાતની આપલે પણ થાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કંઈ પણ પ્રકારનું કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું જરૂરી છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ રહે, ધાર્યા કામ વધુ થાય. કંઈ પણ નવીન કામના આયોજનમાં અન્યનો સાથ સહકાર મળે. કોઈ જગ્યાએ ધાર્મિક કામનું આયોજન થાય અથવા તે બાબતેની યાત્રા સંબંધીની કંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પણ થાય તેવા સંજોગો પણ સંભવિત છે. સરકાર સાથે જે લોકો કંઈ પણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામકાજ કરે છે, યુનિફોર્મવાળી નોકરી કરી રહ્યા છે, મેડિકલ ક્ષેત્રે કામ કરે છે કે જે લોકો સોના કે જવેરાતને લગતું કામ કરે છે તેવા લોકો માટે આજે થોડી વ્યસ્તતા રહે પરંતુ કામકાજ કર્યાનો પણ સંતોષ અને ઉત્સાહ જોવા મળે તેવું પણ સંભવિત છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરે છે તે લોકો જો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે.
કન્યા રાશિ નામાક્ષર છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે વિચારોની દ્વિધા વધુ લાગે, કામનો માનસિક થાક વધુ લાગે. આજના દિવસે કોઈ પણ કામ પરાણે કરતા હોય તેવી સ્થિતિ સર્જાય. કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, આરામ કરવાની વૃત્તિ વધુ જાગે તેવા સંજોગો સંભવિત છે. હાડકાની તકલીફ, સાંધાના કે સ્નાયુના દર્દની તકલીફથી આજે થોડીક તકેદારી વધુ રાખવી, તેમજ આજે વાહન ધીમેથી ચલાવવું પણ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું જરૂરી છે. તુલા રાશિ નામાક્ષર છે રત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ વધુ જોવા મળે, મુસાફરીના યોગ છે, ધાર્મિક કાર્યનું આયોજન થાય અથવા ત્યાં મિલન મુલાકાત થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો માર્કેટિંગ ક્ષેત્રે કામ કરે છે તેવા લોકો માટે આજે થોડોક ઉત્સાહવાળો પણ દિવસ જોવા મળે તેવું સંભવિત છે. જે વિદ્યાર્થીને કંઈ પણ વિષય વસ્તુ શીખવામાં અઘરું પડતું હોય, એ વિષય વસ્તુ શીખવામાં મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ કામ કરો તો લાભ સંભવિત છે. વૃશ્ચિક રાશિ નામાક્ષર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. જે લોકો નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે કામકાજમાં આજે સ્થિતિ થોડીક કંટાળાજનક અને કામના ભારણવારી રહે, પરંતુ દિવસને અંતે કામકાજ સારી રીતે પૂર્ણ થાય તેવા સંજોગો પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. કોઈ પણ કાર્ય કરો, કાર્યમાં આજે નાણાં, સમય અને સંજોગોનો વ્યય થોડોક વધુ થાય તેમ પણ કહી શકાય છે. માથાની તકલીફ, આંખની તકલીફ અને હાડકાની તકલીફથી જરા સાચવવું પણ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. ધનરાશિ નામાક્ષર છે ભ ફ ધ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય. મિત્રો જોડે આજે મિલન મુલાકાત થાય. કોઈ પણ જગ્યાએ પ્રવાસનું પણ આયોજન થાય તેવી પણ સંભાવના છે. બેન્કિંગ સેક્ટરમાં જે લોકો કામકાજ કરે છે, મેનેજમેન્ટ લેવલમાં કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરી રહ્યા છે કે શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે, પરંતુ કામકાજ કર્યાનો ઉત્સાહ અને સંતોષ પણ જોવા મળે તેમ પણ સંભવિત છે. માર્કેટિંગ ક્ષેત્રે આજે શક્ય હોય એટલી વધુ મહેનત વધુ યોગ્ય ફળ આપે તેમ પણ કહી શકાય છે. તદુપરાંત પેટની તકલીફ અને આંતરડાની તકલીફથી પણ થોડું સાચવવું જરૂરી છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરે છે તેવા લોકોએ અનુભવ મુજબ નાનું જ કામ કરવું વધુ જરૂરી છે. મકર રાશિ નામાક્ષર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે મકર રાશિના જાતકોને પોતાના કામકાજમાં વ્યસ્તતા રહે, થોડોક સ્વભાવમાં ઉગ્રતા અને માનસિક થાકની લાગણી પણ વધુ રાખે, વાદ વાતમાં ઉશ્કેરાઈ જવું, કોઈનો પણ નકારાત્મક ભાગ જલ્દી પકડી લેવો તેવા સંજોગો બની શકે માટે ધીરજ શાંતિ રાખવી, મુસાફરી કાળજીપૂર્વક કરવી અને વાહન ધીમેથી ચલાવવું પણ જરૂરી છે. હાડકાની તકલીફ, માથાની તકલીફ, આંખની તકલીફથી જરા તકેદારી રાખવી એ વધુ યોગ્ય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી જોખમથી દૂર રહેવું જરૂરી છે. કુંભ રાશિ નામાક્ષર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ, ઉમંગ આજે વધુ જોવા મળે. ધાર્મિક કાર્યોમાં મન પુરવાય, કોઈ જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત પણ આજે લેવાય તેવા સંજોગો સંભવિત છે. ભૂતકાળમાં ક્યાંય મતભેદ મનદુખ થયું હોય તેના નિરાકરણ માટે જો પ્રયત્ન કરો તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
જે લોકો પોતાના કામકાજ નોકરીમાં ફેરબદલી કરવાની વિચારણા ધરાવતા હોય અને કોઈના આજે કોઈ જગ્યાએ માર્ગદર્શન માટે જવાનું હોય તો આજે અચૂક જવું એમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વિદેશ જવા જે લોકો તત્પર હોય રૂકાવટ આવતી હોય તો તે રૂકાવટ અંગે પણ વિચારણા કરવા માટે આજે દિવસ યોગ્ય છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો જો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિ નામાંકન છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજે કંઈ પણ કામકાજમાં સમય અને નાણાંનો પણ વ્યય થઈ શકે છે. કુટુંબ મિત્રો જોડે કોઈ પણ જગ્યાએ મિલન મુલાકાત ગોઠવાય, કોઈ ધાર્મિક જગ્યાએ મુલાકાત થાય તેવા સંજોગો પણ સંભવિત છે. તદુપરાંત જે લોકો પોતાના નવીન કાર્ય અંગે પ્રયત્નશીલ હોય એમાં અન્યનો સાથ સહકાર માર્ગદર્શન પણ મળે. જે લોકો મેનેજમેન્ટ લેવલમાં કામકાજ કરી રહ્યા છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે તેવા લોકો માટે આજે કામનું ભારણ થોડુંક વધુ રહે તેવું પણ સંભવિત છે. પરંતુ દિવસને અંતે કામકાજ રાજી ખુશીથી પૂર્ણ થાય તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું કામ કરે એ જ વધુ ઈચ્છનીય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.